नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हुं छुं आपनी साथे संध्या। कोरोना काल में चीनना षड्यंत्रनो पर्दाफाश थई रह्यो छे। जमीन अने दरिया में तो चीनना षड्यंत्रनो पर्दाफाश थई ज रह्यो छे, अने त्यारे हवे चीन ने अंतरिक्ष में छूटो दौर मळी गयो छे। चीन अंतरिक्ष में पोताना वर्चस्व माटे पोताना सीक्रेट मिशन स्पेस वॉर पर गुपचुप रीते काम करी रह्यो छे। चीनना बे एस्ट्रोनॉट्से रविवारे चीनना नवा स्पेस स्टेशन बहार स्पेस वॉक कर्यु। 15 मिनिट लांबू रोबोटिक आर्म लगाववा माटे पहली वार खुल्ला अंतरिक्ष में गया। चीने आ मिशन एवा समय शुरू कर्यु छे ज्यारे चीन नी सत्तारूढ़ कम्युनिस्ट पार्टी पोतानी स्थापनाना शताब्दी वर्षनी उजवणी करी रही छे। चीन हजू 11 स्पेस मिशन करवानू छे। चीन सतत अंतरिक्ष में अमेरिका ने टक्कर आपवा माटे दबदबो वधारवामां जोतरायु छे। शुं आ स्पेस वॉर ना भणકારા છે? ત્યારે આજ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ સ્પેસ વોર। ચીનના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ। ચીનનો અંતરિક્ષ પર કબજાનો પ્લાન। કરી રહ્યું છે અંતરિક્ષમાં યુદ્ધની તૈયારી। ચીનનું મિશન સ્પેસ વોર। દુનિયા કોરોનામાં સપડાઈ છે ત્યારે ચીન અંતરિક્ષમાં લાંબી લાંબી છલાંગો લગાવી રહ્યું છે। એક નહીં, ચીનના 3-3 એસ્ટ્રોનોટ્સ અંતરિક્ષના મિશન પર નીકળી પડ્યા, જે 3 મહિના સુધી સ્પેસમાં પોતાનો કબજો જમાવશે, જ્યાં તેઓ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા કરતા અલગ પોતાનું ચીની સ્પેસ સ્ટેશન તૈયાર કરી રહ્યા છે। ત્યાંથી ચીન જ્યારે ઈચ્છશે, જે સમયે ઈચ્છશે, તે દેશની જાસૂસી કરી શકશે અમેરિકાની જેમ। જે રીતે અમેરિકા અત્યારે સ્પેસમાંથી દુનિયાના બીજા દેશોની જાસૂસી કરે છે, તેમ હવે ચીન પણ તેની જાસૂસી કરી શકશે। ચીને પોતાના સ્પેસ સ્ટેશન માટે 11 યોજનાઓ બનાવી છે, જેનાથી તે સ્પેસ સ્ટેશનના પાર્ટ્સને પહોંચાડશે। જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે તેનું નામ રાખવામાં આવશે ડાયાંગ ડોગ દાની, એટલે સ્વર્ગ। પહેલીવાર છે ચીનના અંતરિક્ષ યાત્રી પોતાના સ્પેસ સ્ટેશનમાં દાખલ થયા છે। આ 3 એસ્ટ્રોનોટ્સ 3 મહિના સુધી અંતરિક્ષમાં જ રહેશે, જે 3 મહિના ચીનના સ્પેસ સ્ટેશન ડાયાંગ ડોંગના નિર્માણમાં સહયોગ આપશે, સ્પેસમાં વૈજ્ઞાનિક ગતિવિધિઓને પણ અંજામ આપશે। કોરોના કાળમાં જ્યાં આખી દુનિયા કોરોનાનો મુકાબલો કરવામાં લાગી છે, ત્યારે ચાલબાજ ચીન દુનિયાની મજબૂરીનો ફાયદો ઉઠાવી પોતાની વિસ્તારવાદી નીતિઓને અમલમાં લાવી ષડયંત્રો રચી રહ્યું છે। જમીન અને દરિયામાં ચીનના ષડયંત્રોનો સમયાંતરે પર્દાફાશ થતો આવ્યો છે, પણ આજે અમે તમારી સમક્ષ ચીનના તે સિક્રેટ મિશનનો પર્દાફાશ કરવાના છીએ, જે જોઈને તમે પણ ચોંકી જશો। ચીનનું આ ષડયંત્ર જમીનથી ઉપર તે અંતરિક્ષમાં શ્વાસ લઈ રહ્યું છે, જ્યાં અંતરિક્ષમાં માણસ માટે શ્વાસ લેવો મુશ્કેલ છે। ચીને હવે અંતરિક્ષમાં કબજાનો શાતિર પ્લાન તૈયાર કર્યો છે। જમીન અને દરિયામાં ચીનના દરેક ષડયંત્રો પર સકંજો કસાઈ ચૂક્યો છે, માટે હવે ચીને અંતરિક્ષમાં વર્ચસ્વની તૈયારી શરૂ કરી દીધી છે। ચીનના આ ષડયંત્રને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી એક અમેરિકી કંપનીએ પર્દાફાશ કર્યો છે। ચીનના આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તેણે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ચીનના તે સ્પેસ સ્ટેશનની તસવીરો બહાર પાડી છે, જ્યાં ચીન આખી દુનિયાથી નજર બચાવી પોતાના સિક્રેટ સ્પેસ વોરફેર પ્રોગ્રામની તૈયારીઓમાં જોતરાયું છે। ચીને પોતાના ષડયંત્રનો પાયો તે રણમાં નાખ્યો છે, જ્યાં તેણે પહેલીવાર પોતાના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું। ચીન અંતરિક્ષ મેં ઇસ્તેમાલ હોને વાલે હથિયારો કા પ્રશિક્ષણ કર રહા હૈ, પ્રયોગ કર રહા હૈ। અબ યે ક્ષેત્ર એસા બચતા હૈ, ક્યોંકિ જિસ પ્રકાર હમને દેખા કે ચીન સાયબર મેં હૈ, કન્વેન્શનલ વોર મેં હૈ, ડ્રોન્સ મેં હૈ, મિઝાઇલ્સ મેં હૈ, બાયોલોજિકલ વોરફેર કા ઉસને ઉપયોગ કિયા,
और अब वो अंतरिक्ष में भी अपना कब्जा जमाना चाहता है, क्योंकि ये एक ऐसा क्षेत्र है जिसकी ताकत बहुत बड़ी है। चालो हवे तमने चीनना सीक्रेट स्पेस वॉरफेर प्रोग्रामनी ते हकीकत बताविए जे ते वात तरफ इशारो करी रही छे। शिनजियांग प्रांतना सुमसाम रण प्रदेशमां चीन एवो कारस्तान करी रह्यो छे जे दुनिया माटे कोई मोटी आफतनुं कारण बनी शके छे। एक अमेरिकानी कंपनीए सेटेलाइटथी चीनना आ विस्तारनी तस्वीरो लीधी छे जे चीनना षड्यंत्रने साबित करवा माटे पूरती छे। थोड़ा समय पहला आ विस्तारमां कंई नहोतुं। चीननું મિશન સ્પેસ વોર વર્ષ 2020માં ચીને ગુપચુપ રીતે આ એરબેઝ બનાવવાનું કામ શરૂ કર્યું। જાણકારોના કહેવા મુજબ ચીન પોતાના સિક્રેટ સ્પેસ ક્રાફ્ટના પ્રક્ષેપણ અને લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું છે। ચીને પોતાના આ ગુપ્ત સ્થળે સ્પેસ ક્રાફ્ટ છુપાવવા માટે ડઝનથી વધુ ઇમારતો બનાવી લીધી। જાણકારોના કહેવા મુજબ તસવીરમાં નજરે પડતી ઇમારતોને જોઈ લાગે કે આ ચીનનો સૈનિક અડ્ડો છે। આ સેટેલાઇટ તસવીરમાં જમણી બાજુ તમને એક રનવે નજરે પડતો હશે। આ રનવે 3 માઇલ લાંબો છે। જાણકારોના કહેવા મુજબ આ રનવે પરથી ચીન સેનાના અંતરિક્ષ વિમાન અને ડ્રોન ઉડાન ભરી શકે છે। અંતરિક્ષ પર કબજે કા મતલબ હૈ કે આપ સમજીએ પૂરી દુનિયા પર સર્વિલિયન્સ, पूरी दुनिया पर कहीं भी आप मार कर सकते हैं, कहीं पर भी आप नजर रख सकते हैं, कम्युनिकेशन में आपकी मदद है। तो आज चीन प्रयोग कर रहा है अंतरिक्ष में इस्तेमाल होने वाले हथियारों का। ये एक ऐसा क्षेत्र है जहां पर भविष्य की लड़ाई वहीं लड़ी जाएगी और चीन आज भविष्य के बारे में सोच रहा है। सैटेलाइट तस्वीरों की खबर पड़ी छे कि चीन ने स्पेस क्राफ्ट लैंडिंग वाली जगह ચીને કેટલાય સિક્રેટ નિર્માણ કર્યા છે। સંરક્ષણ નિષ્ણાંતોનું પણ માનવું છે કે આ ચીનની મિલિટરી સ્પેસ એક્ટિવિટીનો ભાગ છે, એટલે ચીન ભવિષ્યમાં અંતરિક્ષમાંથી યુદ્ધ લડવાની તૈયારી કરી રહ્યું છે। સંરક્ષણ નિષ્ણાંતો મુજબ ચીન સ્પેસ વોરફેર પ્રોગ્રામ હેઠળ આગામી 5 વર્ષ માટે કેટલીય મહત્વાકાંક્ષી યોજનાઓ બનાવી ચૂક્યું છે। ચીન દુનિયાના સૌથી મોટા સ્પેસ ટેલિસ્કોપ, સૌથી વજનદાર રોકેટ, સ્પેસ સ્ટેશનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી ચૂક્યું છે। જાણકારોના કહેવા મુજબ ચીનનો ઉદ્દેશ્ય આગામી સ્પેસ સુપર પાવર બનવાનો છે, પણ આંતરરાષ્ટ્રીય સમાજ તે વાતને લઈને પરેશાન છે કે ચીન પોતાને આ હથિયારોનો ઉપયોગ દુશ્મન દેશોના સેટેલાઇટને નેસ્તો નાબૂદ કરવા માટે કરશે। ચીન જો પોતાના આ મિશનમાં સફળ થઈ જશે તો તે દુનિયાને પોતાના અંતરિક્ષ પ્રોગ્રામનો ડર બતાવી બ્લેકમેઇલ કરી શકે છે। कई किस्म के युद्ध हैं, साइबर वॉर, बायोलॉजिकल वॉर, मिलिटेंट के द्वारा युद्ध, आम युद्ध जो हथियारों के द्वारा, तोप टैंक्स के द्वारा लड़ा जाता है, और एक अब नया युद्ध जिसको कह रहे हैं अंतरिक्ष में युद्ध, जिसके लिए एक बहुत ही एडवांस टेक्नोलॉजी की जरूरत है। और आज चीन इसके ऊपर काम कर रहा है, क्योंकि अंतरिक्ष पर जिसका कब्जा, पूरी दुनिया पर उसका कब्जा। ચીન પર અંતરિક્ષના દરેક આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાનો આરોપ લાગતો આવ્યો છે, પણ ચીનની સરકારનું કહેવું છે કે તેનો સ્પેસ પ્રોગ્રામ શાંતિપૂર્ણ છે। ચીનની સ્પેસ એજન્સીના કહેવા મુજબ ચીન બનાવી રહ્યું છે પ્રથમ સ્પેસ સ્ટેશન, 2021ના અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે। સ્પેસ સ્ટેશન પર રોબોટિક આર્મ પણ લાગ્યું છે। રોબોટિક આર્મ 15 મીટર લાંબો। અમેરિકા આ રોબોટિક આર્મનો કરી ચૂક્યો છે વિરોધ। સેટેલાઇટ પકડવા માટે આ આર્મનો ઉપયોગ થઈ શકે છે। 50 વર્ષમાં ચીન 300 સેટેલાઇટ અંતરિક્ષમાં છોડી ચૂક્યો છે। 2018માં સૌથી વધુ સેટેલાઇટ છોડ્યા હતા। 2018માં ચીને 38 રોકેટ લોન્ચ કર્યા હતા। 2018માં અમેરિકામાં 34 અને રશિયાએ 20 રોકેટ લોન્ચ કર્યા હતા। ચીનના આ ષડયંત્રોને જોઈને લાગે છે કે ચીન હવે આખી દુનિયા માટે માથાનો દુખાવો બની રહ્યું છે। સંરક્ષણ નિષ્ણાંતોનું પણ માનવું છે કે ચીન પોતાના સૈન્ય ફાયદાઓ માટે અંતરિક્ષનો ઉપયોગ કરી રહ્યું છે। જે રીતે દરિયા અને જમીન પર ચીન વિરુદ્ધ સકંજો કસાયો છે,
હવે તેવી રીતે સ્પેસમાં પણ સકંજો કસવાનો સમય આવી ગયો છે. સ્પેશિયલ રિપોર્ટ સ્પેસ વોરમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ચીને અંતરિક્ષમાં કબજો જમાવવા માટે કવાયત હાથ ધરી છે અને સાથે જ એક સિક્રેટ પરમાણુ અડ્ડો બનાવી રહ્યું છે જ્યાં ચીને ઘાતક મિસાઇલોનો ખડકલો કર્યો છે. એવી મિસાઇલો જે અમેરિકા પર છોડી શકાય તેમ છે. 16 મિનિટમાં લંડનને પણ હચમચાવી શકે છે. ચીન ભૂતિયા શહેરમાં સિક્રેટ પરમાણુ અડ્ડો બનાવી રહ્યું છે. ચીનનું પરમાણુ ષડયંત્ર. જમીનની અંદર સિક્રેટ પરમાણુ અડ્ડો. ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારીમાં ડ્રેગન. ચીન પર અત્યારે બહુ દબાણ છે. કોરોનાની તપાસનું દબાણ. ચીન પર અત્યારે સામ્રાજ્યવાદની નીતિઓને સીમિત કરવાનું દબાણ છે. એલએસી પર પોતાની ચાલબાજીઓને વિરામ આપી શાંતિ સ્થાપિત કરવાનું દબાણ છે. પોતાના વેપારી હિતોના કારણે લક્ષ્મણ રેખા ન ઓળંગવાને લઈ અમેરિકાનું દબાણ છે. ચારે બાજુ દબાણ છતાં ચીન પહેલા કરતા વધુ આક્રમક થઈ ગયું છે. સુપર પાવર બનવાનું સપનું જોતા શ્રી જિનપિંગ એટલા ભયભીત છે કે મહામારીમાં પણ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. ચીન તબાહીનો સામાન ભેગો કરી રહ્યું છે. શ્રી જિનપિંગ છાશવારે નિવેદનો આપતા રહે છે કે અમેરિકા હોય કે ભારત, ચીન કોઈના દબાણમાં નહીં આવે. જો દબાણ વધશે તો તે દુનિયાને તબાહ કરતા પણ ખચકાશે. ચીનની મહાયુદ્ધની તૈયારીઓ તરફ ઇશારો કરે છે આ 3 તસવીરો. અંતરિક્ષમાંથી લેવામાં આવેલી આ તસવીરો ચીનના પરમાણુ અડ્ડાઓની છે. એવા પરમાણુ અડ્ડા જ્યાંથી ચીનની મિસાઇલો દુનિયાના કોઈપણ ભાગમાં તબાહી લાવી શકે છે. એવા પરમાણુ અડ્ડાઓ જ્યાંથી ગણતરીની મિનિટોમાં ચીનની મિસાઇલો મહાયુદ્ધનું રણશીંગુ ફૂંકી શકે છે. આ સિક્રેટ અડ્ડાઓ પરથી એકવાર મિસાઇલ બહાર નીકળી તો સમજો બરબાદીનું વાવાઝોડું આવવું નક્કી છે. હવે તમને તે પણ સવાલ થઈ રહ્યા હશે કે ચીનનું આ પરમાણુ લોક ક્યાં છે? જમીનની અંદર પોતાની મિસાઇલ આર્મીને ચીને ક્યાં તૈનાત કરી છે? ચીન કેમ આ પરમાણુ હથિયારોને દુનિયાની નજરોથી છુપાવવા માંગે છે? ક્યાં છે ચીનનું પરમાણુ લોક? આ છે ચીનનો ગાન્સુ પ્રાંત, ભારતની રાજધાની દિલ્હીથી 2700 કિલોમીટર દૂર, જેની આબાદી 27 લાખ છે. અહીં દૂર દૂર સુધી રેતીના ઢગલા છે, બંજર જમીન છે અને નિર્જન પ્રદેશ. પણ આ ગાન્સુ પ્રાંતના ભૂતિયા શહેર હુમેનમાં ચીને પોતાની ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે એક મહાદ્વીપમાંથી બીજા મહાદ્વીપ સુધી વાર કરી શકતી બેલેસ્ટિક મિસાઇલોને જમીનની અંદર તૈનાત કરી છે. ચીનની લાલ સેનાએ પરમાણુ હુમલા કરવા સક્ષમ આ મિસાઇલો માટે જમીનની અંદર એવા અડ્ડા બનાવ્યા છે કે જ્યાંથી કોઈપણ સમયે ચીન અન્ય દેશો પર હુમલો કરી શકે છે. અમેરિકાની એક સંસ્થાના રિપોર્ટ મુજબ ગાન્સુ પ્રાંતમાં 119 મિસાઇલો માટે જમીનની અંદર વ્યવસ્થા, લોન્ચ ફેસિલિટીનો પણ સામાન.
चीन अहींथी मिसाइलो छोड़ी शके छे। चीन आ मिसाइलों ने सीक्रेट राखवा मांगे छे। सैटेलाइट तस्वीरों ए चीन ना राज नो पर्दाफाश कर्यो। मेन स्ट्रीम थिंक टैंक्स इसमें की जेम्स मार्टिन सेंटर फॉर नॉन प्रोलिफरेशन स्टडीज की रिपोर्ट अब आने लगे हैं और साथ साथ फेडरेशन ऑफ अमेरिकन साइंटिस्ट ने भी अपने वेबसाइट में इसका उल्लेख किया है। तो अब मानने लग गए हैं कि हाँ ऐसा टनल्स वहां पर है जिसे कहीं कहा जा रहा है कि 119 है, उसके पहले 16 टनल्स के साइलोज की बात कही गई थी। लेकिन चाइना ग्रेट वॉल ऑफ चाइना के रूप में उनके काफी दिनों से चर्चा रही है। परमाणु मिसाइलों ना अंडरग्राउंड अड्डाओ थी चीन कोई पण देश पर हुमलो करी शके छे। आ प्रकारना अड्डाओ माथी मिसाइल गणतरीनी मिनिटो मा लॉन्च थई शके छे। चीन पासे 90 इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल जे एक खंड माथी बीजा खंड मा निशान साधवा सक्षम। DF-41 चीननी सौथी खतरनाक मिसाइल जेनी मारक क्षमता 10,000 थी 12,000 किलोमीटर। चीननी आ बैलिस्टिक मिसाइल लॉन्च पैड थी लॉन्च थई अंतरिक्षना रस्ते सफर करी लक्ष्यने तबाह करी शके छे। आ प्रकारनी मिसाइलो परंपरागत के परमाणु हथियारों साथे वार करी शके छे। आ मिसाइलो अमेरिका सुधी मार करवा सक्षम छे, एटले गांगसू मा भूतिया शहर मा जमीन मा मिसाइलो तैनात करवानो उद्देश आगामी समय मा मारक क्षमता वधारवा अने अमेरिका ने भींसमा लेवानो छे। चिंतानी वात तो ते छे के केटलीक मिसाइलों ने लई अमेरिका पासे पण हवाई सुरक्षा कवच नथी। पुराने जो उसके इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल्स थे, अब उसमें उसने गुणात्मक काफी परिवर्तन किए, उसके इंजन में परिवर्तन किया, उसकी मोबिलिटी में परिवर्तन किया है, उसके बॉडी स्ट्रक्चर में परिवर्तन किया है, उसे काफी हद तक लीन पतला अच्छा बनाया है, जिससे उनकी मोबिलिटी होगी। मर्व से सज्जित है उनके कई हथियारों को एक साथ, कई परमाणु बमों को एक साथ वो अपने मर्व टेक्नोलॉजी के चलते छोड़ सकते हैं बैलिस्टिक मिसाइल्स का। तो इससे अमेरिका तो चिंतित है ही। संरक्षण जानकारों नुं मानवुं छे के चीने पोतानी शक्तिशाली परमाणु मिसाइल DF-41 ने गांसू प्रांत मां तैनात करी छे। जो साचे जावुं होय तो आ तैनाती दुनिया ने भारे पड़ी शके छे। आ मिसाइल 21 मिनिट मां न्यूयॉर्क सुधी पहुंची शके छे, लंडन 16 मिनिट अने